એક અપડેટ મેળવી લઈએ. નવીમાં વાયુ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. નવી બંદરના દરિયામાં ભારે પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો છે. વાવાઝોડું વેરાવળથી 320 કિલોમીટર દૂર છે. આજે મોડી રાત્રે વાયુ વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાઓ છે. ભારે પવનથી ઉડી રહી છે ધૂળની ડમરીઓ. આપને જણાવીએ કે મુખ્યમંત્રીએ પણ એ જાણકારી આપી કે સવારે 4 વાગે વાવાઝોડું ત્રાટકી શકે છે. સની મયડ સ્થળ પરથી અમારી સાથે લાઈવ જોડાયા છે. સની, દર્શકોને દેખાડવા કેવા પ્રકારના દ્રશ્યો ત્યાં દેખાઈ રહ્યા છે? જે રીતે અત્યારે વાવાઝોડું ઉપડી ચુક્યું છે, નવી માંડલના જે નવી બંદરના દ્રશ્યો છે, આપ જોઈ શકો કે 120 ની સ્પીડે આજે અત્યારે વાવાઝોડું ક્યાંક ને ક્યાંક પવન ફૂંકાઈ રહ્યો છે અને ગામના ગામ અત્યારે આપ દ્રશ્યોમાં નિહાળી શકો કે કઈ રીતે અહીંયા સમગ્ર ધૂળિયું વાતાવરણ બન્યું છે અને જે આપ એક્સક્લુઝિવ દ્રશ્યો નિહાળી શકો છો વીટીવી ના માધ્યમથી. સૌથી પોરબંદરના છેવાડાના ગામ વીટીવી ની ટીમ પહોંચી છે અને જે રીતે અત્યારે વાવાઝોડું છે તે અત્યારે ઉપડી પહોંચ્યું છે એટલે કહી શકાય કે જે રીતે લોકો પણ ઘરની બહાર નીકળીને ડરી રહ્યા છે કે જે રીતે અત્યારે જે વાવાઝોડાની સ્પીડ છે 120 ઉપર જોવા મળી રહી છે. જે અત્યારે સર્ક્યુલેશન ક્યાંક ને ક્યાંક દરિયાકાંઠે જોવા મળ્યું છે. પોરબંદરમાં જે મહત્વના સમાચાર કે વરસાદ પણ અત્યારે પડી રહ્યો છે. પોરબંદરમાં વરસાદ શરૂ થઈ ગયો છે અને પોરબંદરનું છેવાડાનું ગામ એટલે કે આ નવી બંદરના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે મોટી સંખ્યામાં અત્યારે કહી શકાય કે વાવાઝોડું જાણે ત્રાટક્યું હોય તેવા દ્રશ્યો અત્યારે સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ગામના દ્રશ્યો છે, અહીંયા ગામ આવેલું છે. આ ગામ સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક નિહાળી નથી શકાતા એવા દ્રશ્યો અત્યારે ક્યાંક જોઈ શકાય છે કે જે ધૂળિયું વાતાવરણ આખું જોવા મળ્યું છે કે અત્યારે 120 થી 130 ની ગતિ આજે સમગ્ર પોરબંદર ખાતેથી જોવા મળી છે. આજે કહી શકાય કે તંત્ર દ્વારા પણ લોકોને હાઈ એલર્ટ આપવામાં આવી હતી ત્યારે સ્પષ્ટપણે અહીંયા જે કહી શકાય કે રસ્તા પર ઉભું રહેવું પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલ થઈ રહ્યું છે કે જે રીતે પવનની ગતિ છે એટલી તેજ બની છે કે જે ભારે વાહનો અને ટ્રાન્સપોર્ટ વિભાગને પણ ભારે અસર પડી છે. સ્પષ્ટ થી અહીંયા વાત કરવામાં આવે તો જે રીતે મોટી સંખ્યામાં અહીંયા લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક વાહનો ઉભા રાખી અને પોતાના કે અત્યારે જે વાવાઝોડું છે તેની અત્યારે શાંત પડવાની રાહ જોઈ રહ્યા છે. જી બિલકુલ સની, ખાસ એ પણ જાણવા માંગીશું જ્યાં આપ હાજર છો ત્યાં ગામ આવેલું છે, શું તંત્રે ગામ ખાલી કરાવ્યું છે? લોકો સ્થળાંતરિત થયા છે ખરી? જે ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો તમામ ગામને અત્યારે ખાલી કરી દેવામાં આવે છે અને જે ઊંચા વિસ્તારો છે તેમાં અત્યારે મોકલી દેવામાં આવે છે. હજુ પણ આપણે જે દ્રશ્યો દેખાડ માંગીશ પાછળના જે અત્યારે કહી શકાય કે આ તમામ જે સ્ટાફો છે તે અત્યારે રવાના થઈ ચુક્યો છે અને જે અત્યારે જે વાવાઝોડું ઉપડ્યું છે આજ વાવાઝોડાને કારણે અહીંયા જે વિસ્તારમાં અત્યારે તમામ ગામો હાઈ એલર્ટ ઉપર જોવા મળી રહ્યા છે. ખાસ જો અહીંયા વાત કરવામાં આવે તો જે રીતે અહીંનું જે વાવાઝોડાનું વાતાવરણ છે અત્યારથી શરૂ થઈ ગયું છે અને આજ સાંજ સુધીમાં જ આ જે વાતાવરણ છે તે ત્રાટકી શકે છે. અહીંયા દરિયા કિનારો આવેલો છે એટલે મોટી સંખ્યામાં અહીંયા લોકોનો વસવાટ પણ જોવા મળતું હોય છે. પરંતુ આપને સ્પષ્ટપણે જો નિહાળી શકો છો કે એક પણ રસ્તો દેખાઈ શકે તેવી સ્થિતિ નથી અને જે રીતે અહીંયા જે અત્યારે વાવાઝોડાની સ્થિતિ ઉપડી છે એટલે ક્યાંક ને ક્યાંક લોકો પણ ભારે ડર મહેસૂસ કરી રહ્યા છે કે જે પવનની ગતિ છે 120 થી 130 સુધીની પહોંચી ગઈ છે. જે રીતે આસપાસના તમામ નીચાણવાળા ગામોને ખાલી કરી અને ઉંચાણવાળા વિસ્તારોમાં મોકલી દેવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કલેક્ટર સહિતના અધિકારીઓ પણ અહીંયા પહોંચી રહ્યા છે, અંદર ગામ તરફ જઈ રહ્યા છે. તમામ લોકો છે, તંત્ર છે, મામલતદાર સહિતના અધિકારીઓ છે તે પણ પહોંચી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક સ્થાનિકો છે તે ભારે અત્યારે ડરનો સામનો કરી રહ્યા છે. જી બિલકુલ શનિ, જે આપ દ્રશ્યો દેખાડી રહ્યો છો તેમાં વાહનની અવરજવર મળી રહી છે અને વિઝિબિલિટી 0 જેટલી વિઝિબિલિટી થઈ ગઈ છે. કયા આ વાહનોની અવરજવર છે, કોઈ અધિકારી ત્યાં હાજર છે ખરી આ લોકોને રોકવા માટે અથવા તો સુરક્ષિત જગ્યા પર જવા માટે કોઈ કહેવામાં આવી રહ્યું છે? જે ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો અહીંયા આગળ જ ચેકપોસ્ટ પોલીસ ચોકી આવેલી છે અને ત્યાં અત્યારે કહી શકાય કે વાહનોની અવરજવર રોકવા માટે ક્યાંક ને ક્યાંક પ્રયત્નો, પરંતુ જે વાહન ચાલક હોય છે તે ડરના મારે ઘર જવા માટે નીકળતા હોય છે એટલે તેઓ અત્યારે ઘર સુધી ક્યાં સુધી પહોંચે ત્યાં સુધી તેઓની અત્યારે ચિંતા હોય છે એટલે માત્ર ઘર સુધી જવા માટે અહીંયા આસપાસના તમામ ગામોના રહેવાસી છે અને તેઓ ઘર પાસે જવા માટે અત્યારે પહોંચી રહ્યા છે. પરંતુ કહી શકાય કે જે વાવાઝોડાની સ્થિતિ છે અત્યારે ખાસ ઉપડી ચૂકી છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે જે રીતે અહીંનું જે વાવાઝોડું છે તે ક્યાંક ને ક્યાંક આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે નિહાળી શકાય છો કે વાયુ વાવાઝોડાની અસર છે તે અત્યારે પોરબંદરના જે નવી બંદર ખાતેના જે આ દ્રશ્યો છે તે નિહાળી શકાય છે. અહીંયા પાસમાં દરિયો પણ આવેલો છે તેના પણ આપને દ્રશ્યો દેખાડવા માંગીશ છે. ટૂંક સમયમાં જે દરિયા ને આસપાસના વિસ્તારો છે તે પણ ખારીજ કરી દેવામાં આવ્યા છે. તમામ લોકો છે તે પરત બોલાવી લેવામાં આવ્યા છે. તમામ લોકો અને સ્થાનિકો છે તે અત્યારે ડરના મારે ઘરમાં નીકળી ચૂક્યા છે. સાથે સાથે કલેક્ટર દ્વારા ફરમાન પણ બહાર આવ્યું છે, મામલતદાર સહિતના જે તાલુકા વિકાસ અધિકારી હોય છે, તલાટી હોય છે, આ તમામ લોકોને અત્યારે
તમામ ગામોની સંપર્ક અને સૂચના આપવામાં આવી છે. તમામ મામલતદાર ઓફિસે અત્યારે તેઓને બેસાડી દેવામાં આવી છે અને કોઈ પણ લોકો ડરનો સામનો ન કરે અને જો કોઈ લોકોને મુશ્કેલી પડતી હોય તો તંત્રના વારે આવે અને તંત્ર દ્વારા અત્યારે કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. જી બિલકુલ સની, દરિયાની ત્યાં શું સ્થિતિ છે? દરિયા કિનારે વસેલું આ ગામ છે, દરિયાની શું સ્થિતિ છે? અને ફરી એક વખત આપણે દર્શકોને દ્રશ્યો દેખાડવા માંગીશું કે કેટલી ભયાનક રીતે આ પવન ફૂંકાઈ રહ્યો છે અને શું સ્થિતિ છે ત્યાં. દરિયાના દ્રશ્યો દેખાડવા માંગી, જે રીતે આપ જોઈ શકો છો કે અહીંયા જોવું પણ મુશ્કેલ પડી રહી છે કે જે અત્યારે વાવાઝોડાની સ્થિતિ બનવા પામી છે તેને કારણે અત્યારે જે રીતે અહીંયા જે પવન ફૂંકાઈ રહ્યો છે અને આ પવનને કારણે અત્યારે લોકો છે તે ઘરની બહાર નીકળવા માટે ક્યાંક ને ક્યાંક ડરી રહ્યા છે. પરંતુ કહી શકાય કે જે રીતે અહીંના જે સ્થાનિકોના દ્રશ્યો હોય છે, પણ તું આપને વાત કરવામાં આવે તો દરિયાની તો દરિયાના આસપાસના તમામ વિસ્તારો છે તે ખેડવાના પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે. તમામ માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. સાથે સાથે માછીમાર એસોસિએશન દ્વારા તંત્રને સપોર્ટ કરવા માટે પણ આદેશ કરી દેવામાં આવ્યો. પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ જે કહી શકાય કે કુદરતની આપત સામે કોણ ઝૂકી શકે તેને લઈને અત્યારે લોકો અને તંત્ર તમામ કટિબદ્ધ જોવા મળી રહ્યા છે. જી બિલકુલ સની, અપડેટ મેળવતા રહીશું આપની પાસેથી. તો આપ જોઈ રહ્યા છો સની મયડ, વીટીવીની ટીમ ત્યાં પહોંચી છે અને આ જે દ્રશ્યો છે ખૂબ જ ભયાનક આ દ્રશ્યો છે. અત્યારથી જ એક જોરદાર પવન ફૂંકાઈ ગયો છે, ફૂંકાઈ રહ્યો છે. પોરબંદરથી આ દ્રશ્યો અમે એક્સક્લુઝિવ આપને દેખાડી રહ્યા છે. વાહનોની અવરજવર એટલા માટે શરૂ છે, લોકોમાં ભયનો માહોલ છે. સની હજુ પણ અમારી સાથે જોડાયેલા છે. સની, ફરી એક વખત આપની પાસેથી જાણવા માંગશું, આપ જ્યાં હાજર છો ત્યાં કેટલા હજુ પણ લોકો સ્થળાંતરિત થવાના બાકી છે અને તંત્રના કયા અધિકારીઓ ત્યાં આવી રહ્યા છે અથવા તો આવી ગયા છે? જે ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો જે રીતે લોકોના આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે લોકો ક્યાંક ને ક્યાંક ડરના માર અત્યારે ઘરની બહાર નથી નીકળી રહ્યા, પરંતુ જે લોકો અત્યારે બહાર વસવાટ કરી રહ્યા છે તેઓ ઘર તરફ આવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકોને ડર સતાવી રહ્યો છે કે પોતાના પરિવાર સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને, એટલે તેઓ અત્યારે ઘર તરફ જ જઈ રહ્યા છે. પરંતુ જે વાવાઝોડાના દ્રશ્યો સ્પષ્ટપણે નિહાળી શકાય છે કે મોટી સંખ્યામાં આસપાસનું આપણે ગામના પણ દ્રશ્યો દેખાડવા માંગી, જે રીતે અહીંયા આગળ સમગ્ર ગામ આવેલું છે તે ગામ અત્યારે ધૂળિયું બન્યું છે અને આ ધૂળિયા વાતાવરણને કારણે અત્યારે કહી શકાય કે જે તંત્ર છે એની ગાડીઓ પણ અવરજવર થઈ રહી છે. આપ જોઈ શકો છો તલાટી સહિતના અધિકારીઓ મામલતદાર આપ ગવર્નમેન્ટ લખેલી તમામ ગાડીઓ છે અત્યારે પહોંચી ચૂકી છે કે જે રીતે નવી બંદર ખાતેથી આ વાવાઝોડાનો પ્રારંભ થઈ ચૂક્યો છે કે અહીંયાથી જ આ સૌથી નીચાણવાળો વિસ્તાર છે અને દરિયાકાંઠો પણ સૌથી મોટો છે. એટલે ક્યાંક ને ક્યાંક અગાઉ પણ આ જે 1993 માં અહીંયા જે પોરબંદર ખાતે આ જે અગાઉ વાવાઝોડું આવ્યું હતું તેમાં નવી બંદર છે તે ડૂબી ગયું હતું અને સાથે સાથે તેને લઈને અત્યારે તમામ લોકો છે તે અત્યારે ભયના માહોલ હેઠળ જીવી રહ્યા છે. જી બિલકુલ સની, ધન્યવાદ, અપડેટ મેળવીશું આપની પાસેથી. ને આપ અને આપની ટીમ પણ કાળજીથી રહેશો કારણ કે પવન ખૂબ ખતરનાક છે અને સ્થિતિ ધીરે ધીરે બગડી રહી છે.